વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, MCQ બરાબર, ઓડિટર સબ ઓડિટરને લગતા MCQના વિડીયો સિરીઝમાં તમારું સ્વાગત છે. તમે આની પહેલાંનો વિડીયો ન જોયો હોય તો એ તમને અહીંયા આઈ બટન કરીને આવશે ત્યાં અવશ્ય જોવા મળશે. સાથે સાથે પ્લેલિસ્ટ પણ બની ચૂકી છે, એમાં પણ જોવા મળશે. તો મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. તો મિત્રો, તમારી સમક્ષ MCQ આવી ગયો છે કે ખાતા વહી એ નામાનો કયો ચોપડો છે. તો આપણે કાલ વાત કરી હતી આમ નોંધ, બરાબર. આમ નોંધ એ નામાનો કેવો ચોપડો છે, અથવા આમ નોંધને ખાતા વહીમાં બેને સાંકળીને મેં તમને વાત કરી હતી, બરાબર. તો આમ નોંધને શેના તરીકે ઓળખવામાં આવે છે. હવે તો આવડતું હશે, આનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં કહો. મુખ્ય ચોપડો, મૂળભૂત ચોપડો, પાયાનો ચોપડો, બુનિયાદી ચોપડો, બરાબર. આમાંથી કોઈ એક સાચો જવાબ આવશે, બરાબર. આ તમને હું કહી દઉં. વાત કરીએ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ, તો ખાતા વહી એ નામાનો કયો ચોપડો છે. યસ, તમારી સમક્ષ જવાબ છે જ મિત્રો, એ ખાતા વહી ભાઈ શું છે ભાઈ, ખાતા વહી એ મુખ્ય ચોપડો છે. કેવો ચોપડો છે? મુખ્ય ચોપડો છે, યાદ રાખો. ત્યારબાદ આર્થિક વ્યવહારોની ઉધાર અને જમા અસરો દર્શાવતું વ્યવસ્થિત તારણ એટલે, જો શું કીધું છે, આર્થિક વ્યવહારની ઉધાર અને જમા આ બંને અસર દર્શાવતું તારણ એટલે ખાતું, બરાબર. અકાઉન્ટ જેને કહેવામાં આવે છે ભાઈ, આ ખાતામાં ઉધાર અસરો હોય, જમા અસરો હોય, અને આનું એક તારણ પણ તમને જોવા મળે. જેમ કે આપણે બાકી કાઢીએ, બા આ લઈ ગઈએ અને બા આ લાવીએ, જે બાકી કાઢીએ છીએ એ તારણ કહેવાય, બરાબર. તો એ ભાઈ ખાતા દ્વારા તમને મળતું હોય, એટલે આનો સાચો જવાબ ખાતું આવે છે. ચોપડાઓનો રાજા ક્યાં ચોપડાને કહેવામાં આવે છે ભાઈ? ખાતા વહીને જ ચોપડાઓનો રાજા, બરાબર. રાજા આવું એક ઉપનામ આપવામાં આવે છે. ચોપડાઓનો રાજા ક્યાં ચોપડાને કહેવામાં આવે છે? તો ખાતા વહીને જ ભાઈ ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડ એ ધંધા માટે શું કહેવાય? તો PF એ ધંધા માટે જવાબદારી કહેવાય, કારણ કે PF બરાબર પ્રોવિડન્ટ ફંડ. મિત્રો, આ પ્રોવિડન્ટ ફંડ એ આપણી જવાબદારી છે, કારણ કે આ ક્યાં આવે? પાકા સરવૈયામાં કઈ સાઈડ? મૂડી દેવા સાઈડ આવે, કારણ કે આ કર્મચારીઓ માટે હોય પ્રોવિડન્ટ ફંડ, એટલા માટે ભાઈ. તો આ પણ યાદ રાખું. ત્યારબાદ ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહીં તે જાણવા માટે શું તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો, ગાણિતિક દ્રષ્ટિએ બરાબર આપણા જે હિસાબો છે એ સાચા છે કે ખોટા છે આવું જાણવા માટે કાચું સરવૈયું, બરાબર, ટ્રાયલ બેલેન્સ શીટ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે? કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે ભાઈ. કાચું સરવૈયાના સરવાળા સમાન હોય, બરાબર, આ એનું એક લક્ષણ કહેવાય. કાચા સરવૈયાના બંને સરવાળા, બંને સાઈડના ઉધાર બાકીઓના અને જમા બાકીઓના સરવાળા સમાન જોવા મળતા હોય. ત્યારબાદ મિત્રો, કાચા સરવૈયાની બંને બાજુના સરવાળો ન મળે ત્યારે તફાવતની રકમ કામ ચલાવ ક્યાં ખાતે લઈ જવામાં આવે? મિત્રો, આવું ક્યારેક બને, બરાબર. તમારે આમ તો જવાબ લાવતા લાવતા આવું બન્યું હશે ભાઈ ભવિષ્યમાં, સોરી ભૂતકાળમાં, કારણ કે 12મામાં જવાબ ન મળતા આવું બધું ઘટનાઓ બહુ ઘટી હશે. મારે પણ આવું થતું ભાઈ, ત્યારે હું ઉપલબ્ધ ખાતે લખતો, ક્યાં? ઉપલબ્ધ ખાતે લખી નાખતો. એટલે ટૂંકમાં યાદ રાખવાનું ભાઈ કે કાચા સરવૈયાની બંને બાજુના સરવાળો ન મળે ત્યારે તફાવતની રકમ કામ ચલાવ ક્યાં ખાતે લઈ જવામાં આવે? ઉપલબ્ધ ખાતે લઈ જવામાં આવે છે. ઉપલબ્ધ ક, બરાબર, આ ક છે, કારણ કે આવું કન્ફ્યુઝ કરવા પણ તમને આપી શકે. આગળ વધીએ. વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કાચા સરવૈયામાં દર્શાવેલ મજૂરી અને પગાર ક્યાં દર્શાવાય? મિત્રો, જો મજૂરી, બરાબર, તમને મજૂરી પહેલાં આપેલું છે એટલે આ વેપાર ખાતામાં આવે. ક્યાં આવે? મજૂરી પહેલાં કીધું હોય એટલે એ વેપાર ખાતામાં આવે. અને જો ખાલી પગાર કીધું હોય તો નન્નું ખાતાની ઉધાર બાજુ આવે, નન્નું ખાતાની ઉધાર બાજુ જોવા મળે. એટલે આ બંનેમાં પણ કન્ફ્યુઝ ન થતા, તમને મજૂરી પહેલાં આપ્યું છે એટલે વેપાર ખાતામાં ભાઈ ઉધાર બાજુ એની અસર આવે, આવું તમારે માન્ય કરી લેવું પડે. ત્યારબાદ કાચા સરવૈયામાં દર્શાવેલ ઉપલબ્ધ ખાતાની જમા બાકી વાર્ષિક હિસાબોમાં ક્યાં દર્શાવાય છે? તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ભાઈ, પાકા સરવૈયાની જે મૂડી દેવા સાઈડ છે ત્યાં ઉપલબ્ધ ખાતાની જે જમા બાકી હોય એ દર્શાવવામાં આવે છે.
મિત્રો ઉધાર બાકી હોય બરાબર, કાચા સરવૈયામાં દર્શાવેલ ઉપલબ્ધ ખાતાની ઉધાર બાકી હોય તો એ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે પાસમાં મિલે સાઇડ બતાવવું પડે, મિલકત લેણા સાઇડ દર્શાવવું પડતું હોય છે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે શેમાં ઉમેરાય છે? તો મિત્રો હકીકતે પ્રોવિડન્ટ ફંડ બરાબર, પ્રોવિડન્ટ ફંડ એ કર્મચારીઓનું છે, એટલે આ ફંડ આપણી એક પ્રકારની જવાબદારી છે. પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ દર્શાવવામાં આવે છે. તો પાકા સરવૈયામાં તમને પ્રોવિડન્ટ ફંડ આપ્યું હોય તો એમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું જે તમને વ્યાજ મળે એ એમાં પ્લસ થઈ જાય, એમાં શું થઈ જાય ભાઈ, એમાં પ્લસ કરી દેવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ એ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થઈ જાય છે, પીએફમાં પ્લસ થઈ જાય છે. નીચેના પૈકી કયું સૂત્ર વ્યવસ્થિત ખરીદી શોધવા માટેનું સૂત્ર છે? તો મિત્રો શરૂઆતનો સ્ટોક બરાબર, ઓપનિંગ સ્ટોક, પછી ખરીદી પરચેજ કરવામાં આવે અને માઇનસ આખર સ્ટોક, એટલે વ્યવસ્થિત ખરીદી મળે. શું મળે? વ્યવસ્થિત પ્રકારની ખરીદી તમને મળે. ત્યારબાદ રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી જે દંડની રકમ હોય એને શું કહેવાય? તો એને મિત્રો ડેમરેજ કહેવાય. બરાબર, એને શું કહેવાય? ડેમરેજ કહેવાય. હકીકતે ડેમરેજની વ્યાખ્યા આ છે ભાઈ, બાકી આપણને કોઈક આપે તો એને ડેમરેજ ન કહેવાય, યાદ રાખજો. રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમ એટલે ભાઈ ડેમરેજ, એટલે શું કહેવાય એને? ડેમરેજ કહેવામાં આવે છે. માલ મોકલાવેલ સ્થળેથી નૂર ઓછું ગણાણું છે ત્યારે આપવાની થતી જે તફાવતની રકમ છે એને શું કહેવાય? તો એને વોરફેજ કહેવાય. શું કહેવાય? વોરફેજ કહેવાય. માલ મોકલાવેલ સ્થળેથી નૂર ઓછું ગણાણું હોય ત્યારે આપવાની જે થતી તફાવતની રકમ છે એને વોરફેજ કહેવામાં આવે છે. શું કહેવાય? એને વોરફેજ કહેવામાં આવે છે. દર વર્ષે એક જ પદ્ધતિએ ઘસારો કાપવો એવું સૂચન ક્યાં ખ્યાલ પરથી તમને જોવા મળે છે? તો એક સૂત્રતાનો ખ્યાલ. બરાબર, એક સૂત્રતાનો ખ્યાલ કંઈક આવું કહે છે ભાઈ કે દર વર્ષે ભાઈ એક સરખું અથવા તો નક્કી કર્યા મુજબનું ભાઈ ઘસારો ગણવો એ એક સૂત્રતાનો ખ્યાલ રજૂ કરે છે. કાયમી મિલકતો ઉપર ઘસારો કયા સિદ્ધાંત મુજબ કાપવામાં આવે છે? તો પેઢીનું સાતત્ય ઉપર ભાઈ આ કાયમી મિલકતો ઉપર ઘસારો એ કાપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મિત્રો અર્ધ તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન તેની પાછળ કરેલા ખર્ચને આધારે થવાનું કારણ કયો સિદ્ધાંત છે? તો ઓપલ્સનું સંપાદન મિત્રો, અહીંયા યાદ રાખજો એક પ્રકારનું સંપાદન સ્પેશિયલ વાત આવે. અને મિત્રો આ બધા પ્રશ્નો તમને ધોરણ 11ની ટેક્સ્ટબુકમાં અવશ્ય જોવા મળશે, જો સમય હોય તો એને પણ વાંચવા, કારણ કે પ્રશ્નો એમાંથી પણ આવી શકે છે. ઉપજનું સંપાદન ભાઈ એમાંથી આ તૈયાર કરવામાં આવે છે, મતલબ કે એનો સિદ્ધાંત લાગુ પડે છે. કાયમી મિલકતોની કિંમતમાં થયેલ ફેરફારો અવગણવાનું સૂચન કયા સિદ્ધાંત પરથી મળે છે? તો પેઢીનું સાતત્ય જેમાં શેની વાત થાય છે? તો કાયમી મિલકતોની જે કિંમત હોય બરાબર એમાં થયેલા ફેરફારનું અવગણવાનું સૂચન તમને જોવા મળે છે, એનો સિદ્ધાંત છે ભાઈ પેઢીનું સાતત્ય. વાઉચર કે દસ્તાવેજી પુરાવો કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થન માટે જરૂરી છે, આ ક્યાં ખ્યાલ મુજબ? તો હેતુ લક્ષિતાના ખ્યાલ મુજબ ભાઈ. વાઉચર કે દસ્તાવેજી પુરાવો કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થન માટે જરૂરી છે, તો ક્યાં ખ્યાલ મુજબ ભાઈ? હેતુ લક્ષિતાના ખ્યાલ મુજબ ભાઈ આ જરૂરી છે. હિસાબોમાં વ્યવહારની નોંધ હિસાબની અંગત માન્યતા અનુસાર થતી નથી, આ ક્યાં ખ્યાલ મુજબ? તો હેતુ લક્ષિતાના ખ્યાલ મુજબ ભાઈ. હિસાબોમાં વ્યવહારોની નોંધ હિસાબ નિશની અંગત માન્યતા અનુસાર થતી નથી, તો હેતુ લક્ષિતાના ખ્યાલ મુજબ આ ભાઈ નોંધ કરવામાં આવે છે. હિસાબી ચોપડામાં એક કરતાં વધુ ભૂલો થઈ હોવા છતાં કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા મળી જાય છે, આ ખાલી જગ્યા પ્રકારની ભૂલ કહેવાય? તો ખતવણીની ભૂલ કહેવાય કે સિદ્ધાંતની ભૂલ કહેવાય કે ભરપાઈ ચૂકની ભૂલ કહેવાય કે વિચાર ચૂકની ભૂલ કહેવાય? હવે મિત્રો આ ભૂલ વિશેનો સ્પેશિયલ મેં વિડીયો બનાવી નાખ્યો હતો બરાબર, તો આનો એક જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં થોડુંક ડીપમાં કહેવાનું રહેશે, કારણ કે થોડુંક મહેનત પણ તમારે પણ કરવી જોઈએ. આગળ વધીએ ભાઈ.
વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી શોધેલી ભૂલ ક્યાં ખાતે લગતી હોય તો નફા નુકસાન ખાતાને અસર કરે છે? તો મિત્રો મિલકતની હોય, ન હોય મિત્રો તો એ પાકા સરવૈયાને અસર કરતી હોય, માલની હોય તો પણ મિત્રો એ કોને અસર કરતી હોય, કારણ કે નફા નુકસાન ખાતામાં હોય એટલા માટે. જેમ કે ચોરીથી ગયેલ માલ, બરાબર, ચોરીથી ગયેલ માલ હોય મિત્રો તો એની બે અસર થાય, એક તો ચોરીથી થયેલ નુકસાન અને ખરીદીમાંથી બાદ થાય. તો આ બંને રીતે ભાઈ યાદ રાખવું. ઉપલક ખાતાની ઉધાર બાકી પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવાય છે? તો મિલે, મિલકત લેણા સાઇડ ઉપલક ખાતાની ઉધાર બાકી આવી. જો મિત્રો મેં આની પહેલાં જ કહી દીધું, ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા સાઇડ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બેંક સિલેક્ટ મેલ કોણ તૈયાર કરે છે? બેંક સિલેક્ટ મેલ કોણ તૈયાર કરે છે? તો વેપારી, બેંક, દેવાદાર અને લેણદાર. તો મિત્રો વેપારી દ્વારા બેંક સિલેક્ટ મેલ તૈયાર કરવામાં આવે. આમ તો આપણને જે બેંક સ્ટેટમેન્ટ જોવા મળે છે, બરાબર, એ એક પ્રકારની બેંક સિલેક્ટ મેલ જ છે, કારણ કે એમાં બધા પ્રકારનું ભાઈ તમારા ટ્રાન્ઝેક્શન વિશેની વાત આપી દીધેલી હોય. એટલા માટે બેંક સિલેક્ટ મેલ તૈયાર, સોરી, ક્યારે તૈયાર કરી શકાય? તો ગમે ત્યારે અથવા ગમે તે સમયે, બરાબર, કારણ કે એ રેગ્યુલર ફોર્મેટમાં લખવાનું હોય, બરાબર, રોજના વ્યવહારો થતા હોય બેંક સાથે તો એ રેગ્યુલર ફોર્મેટમાં રોજ બરોજના વ્યવહારોમાં નોંધ થતી હોય. એટલા માટે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી. જો પાસબુક, બરાબર, બેંક પાસબુક મુજબ કીધું છે, બેંક પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી. મિલકતની કિંમતમાં ક્રમશ અને કાયમી ઘટાડો એટલે તો ઘસારો, એને શું કહેવાય? ઘસારો કહેવામાં આવે છે. મિલકતની કિંમતમાં ક્રમશ અને કાયમી ઘટાડો એટલે ભાઈ ઘસારો. ઘસારાની કઈ પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે? તો સરખા હપ્તાની, બરાબર, સરખા હપ્તાની જે ભાઈ એક સરખી પદ્ધતિ છે મિત્રો, એમાં એક સરખી રકમ તમને જોવા મળે છે. ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતોની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી? તો ઘટતી જતી બાકીની પદ્ધતિ. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ભાઈ ઘસારાની આ એવી પદ્ધતિ છે જેમાં મિલકતની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી. ત્યારબાદ આવકવેરાની ગણતરી માટે કઈ પદ્ધતિએ ઘસારો ગણવો એ વધુ આવકાર્ય ગણવામાં આવે છે? તો ઘટતી જતી બાકીની પદ્ધતિ અનુસાર ભાઈ, ઘટતી જતી બાકીની પદ્ધતિ અનુસાર ભાઈ તમારે ઘસારો ગણવો જોઈએ આવકવેરાની ગણતરી કરવાની હોય તો. વચન ચિઠ્ઠી કોના દ્વારા લખવામાં આવે છે? તો દેવાદાર એ વચન ચિઠ્ઠી લખતા હોય. બેંકમાં વસૂલાત માટે મોકલેલી હુંડીની માલિકી કોની હોય છે? તો લખનારની હોય. કોની હોય? જેણે હુંડી લખી હોય એની ભાઈ માલિકી હોય. ભારતમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની રચના ક્યાં વર્ષે થઈ હતી? તો 1881માં ભાઈ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની રચના કરવામાં આવી હતી. અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો ક્યાં અનામત ખાતે માંડી વળાય છે? તો મૂડી અનામત ખાતે માંડી વાળવામાં આવે છે. હિસાબી ચોપડે ક્યુ અનામત દર્શાવવામાં આવતું નથી? તો ગુપ્ત અનામત એ હિસાબી ચોપડે દર્શાવવામાં આવતું નથી. ક્યુ અનામત ઘસારાની વધુ જોગવાઈ કરવાથી ઊભું થાય છે? તો ગુપ્ત અનામત હોય ને ભાઈ, ગુપ્ત અનામત એ ભાઈ અનામત એવું છે કે જે ઘસારાની વધુ જોગવાઈ કરવાથી ઊભું થતું જોવા મળે છે. તો મિત્રો MCQsના આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. બાકી ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર.